દરેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ. વડોદરા પાદરા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનાર દીનુ મામાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. દીનુ મામા પાદરામાં ટિકિટ કપાતા નારાજ હતા. તો વડોદરા જિલ્લાની પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કર્યા બાદ બળવાખોર દિનેશ પટેલ એટલે કે દીનુ મામાએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મોકલેલા રાજીનામામાં દિનેશ પટેલે જણાવ્યું, દીનુ મામા પાદરામાં ટિકિટ કપાતા જે છે નારાજ હતા ભાજપ પાર્ટીથી. દીનુ મામાએ પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વડોદરા જિલ્લાની પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કર્યા બાદ બળવાખોર દિનેશ પટેલ એટલે કે દીનુ મામાએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ટિકિટ કપાતા તેઓ ભાજપ પાર્ટીથી નારાજ હતા અને સી આર પાટીલ સામે તેઓ પોતાનું રાજીનામું મૂક્યું છે, ત્યારે દીનુ મામાએ પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તો આ સમાચાર ઉપર જે છે ચિંતન અમારી સાથે જોડાઈ ચુક્યા છે. જી ચિંતન, હવે તો ચૂંટણી જે છે હવે પ્રચાર શરૂ થઈ ગયો છે, એવામાં દીનુ મામાએ જે છે પોતાનું રાજીનામું ભાજપ સમક્ષ મૂક્યું છે, શું છે માહિતી? જી જેનિશા, હું તમને ચોક્કસ જણાવી દઉં કે જે ભાજપના જે આ દીનુ મામા હતા તેમની જે વિધાનસભા પાદરા 146 વિધાનસભા બેઠક પર તેમણે ભાજપની ટિકિટ નહીં મળતા અને ટિકિટ કપાતા તેઓ પક્ષથી નારાજ હતા અને જેઓએ ગત તારીખ 17 રોજ પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી તે પહેલા તે પૂર્વે તેમણે ભાજપા પક્ષમાંથી જે સક્રિય પદ છે સભ્યપદ હતું એમનું તેમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું. પ્રદેશ પ્રમુખ સી એન પાટીલ તેમજ વડોદરા જિલ્લાના જે કાર્યકારી પ્રમુખ છે તેમણે એ રાજીનામું લેખિતમાં રજૂ કર્યું છે અને હાલ તેઓએ પાદરા બેઠક પર બળવો કરીને ઉમેદવારી નોંધાવી છે. જી ચિંતન, ધન્યવાદ તમારો માહિતી આપવા બદલ. તો મહીસાગર લુણાવડા ભાજપમાં ચૂંટણી અગાઉ ભંગાણ થયું છે. સસ્તમાં માનનારી ભાજપ પાર્ટીના કાર્યકરોએ સસ્તના લીરે લીરા ઉડાડ્યા. તો ભાજપના બળવાખોર નેતા જેપી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સાંસદ રતનસિંહ રાઠોડના અંગત પીએ અજય દરજી પક્ષ વિરોધી કામે લાગ્યા છે. જેપી પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવતા ભાજપના કેટલાક કાર્યકરોએ સમર્થન આપ્યું છે. જેપી પટેલને ટિકિટ ન મળતા ભાજપના કાર્યકરો સહિત ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોને હરાવવા રણનીતિ બનાવી છે. સાંસદ રતનસિંહ રાઠોડના અંગત પીએ તેમજ તાલુકા પંચાયતના સભ્ય જેપી પટેલ સાથેનો ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર બાબત અત્યારે ચર્ચાસ્પદ બની છે.